ધોરણ 5 વિષય વિજ્ઞાન પ્રકરણ 9 જમીન. તો જમીન એટલે શું? આપણા પગની નીચે જે છે એને કહેવાય જમીન. જમીનમાં માટી, રેતી, કાંકરા આ બધું જ આવી ગયું. હવે એક વાર્તા આપેલી છે. એક નાનકડું ગામ, એમાં મગનભાઈ કુંભાર રહે. કુંભાર શું કરે? કુંભાર માટલા બનાવે. માટલા શેમાંથી બને? તો જે માટી આવે એની અલગ પ્રકારની સ્પેશિયલ માટી આવે, જમીનમાંથી જ મળે, એમાંથી માટલા બને. માટલા બને, પછી કોળિયા જે દિવાળીમાં પ્રગટાવવામાં આવે, બરાબર, જેમાં દીવો કરવામાં આવે, તે કોળિયા છે, માટલા છે, તે બધા માટીમાંથી બને. તો એમણે કુંભારે એક માટલું બનાવ્યું, પછી એની ઉપર રંગ કર્યો એટલે એ કલરવાળું થઈ ગયું માટલું. માટલું સુંદર દેખાયું, બરાબર. પછી માટલાનો ઉપયોગ થાય. માટલાનો ઉપયોગ ક્યાં થાય? તો કે પાણી પીવાનું પાણી ભરવા થાય, બરાબર. હવે માટલું તૂટી જાય તો શું થાય? એના ટુકડા ટુકડા થઈ જાય, અને પછી પાછા જમીનમાં એનો ભૂકો નાખીએ તો એ માટી જ થઈ જાય. એટલે આપણા જે ઘરનું માટલું છે તો એ માટીમાંથી બન્યું છે. અને માટી શું છે? તો એ આપણને જમીનમાંથી મળે. હવે આપણા જમીનમાં કેવી રેતી આવતી હોય છે? રેતી માટી. તો રેતી છે મોટી હોય, માટીના કણો છે નાના નાના હોય. તમે જ્યારે કોઈ નવું ઘર બનતું હોય ત્યાં જોયું હશે કે આ રીતનું ચાઇના જેવું હોય, એની ઉપર માટીનું ઢેફું નાખવામાં આવે અને પછી હલાવવામાં આવે. તો શું થાય? જે ઝીણો ઝીણો ભૂક્કો હશે એ બધો નીચે આવી જશે અને મોટા મોટા કાંકરાને ઉપર રહી જાય. એનાથી પછી આપી છે અહીંયા લોટ ચાળવાની. તો જે ઘરનો લોટ છે ને એ ચાળવાની ચાળણી. તો ભૂક્કો ભૂક્કો નીચે આવી જશે અને જે ગઠ્ઠા હશે કાંકરા એ બધા ઉપર રહેશે. ધારો કે ઘઉંનો લોટ છે તો રહી ગયેલા જે ઘઉં હશે એ ઉપર રહી જશે અને લોટ નીચે આવી જશે. ક્યારેક આવું થાય કે ઘઉંના લોટમાં દળાયું હોય અને સાથે અમુક નાના નાના કણો કાંકરાઓ ઘઉં રહી ગયા હોય, તો આ રીતે આપણે દૂર કરી શકીએ. પછી ત્રીજું ઉદાહરણ આપ્યું છે, કાપડનું આપ્યું છે. તો કપડું લઈએ, સુતરાવું કપડું સાદું, અને એમાંથી પણ માટી નાખીએ તો ઝીણું ઝીણી હશે એ નીચે આવી જશે અને મોટી મોટી ઉપર રહેશે. એટલે આમાં શું થયું વસ્તુ? કે જે મોટી મોટી વસ્તુઓ છે ને એ બધી રહી જાય અને નાની નાની હોય નીચે આવી. હવે પછી એક આપ્યું છે, તો માટીનો ટુકડો લીધો છે અને પ્લાસ્ટિકની થેલીમાં અને સૂર્યપ્રકાશમાં મૂક્યો, સૂર્યમાં. તો શું થશે? માટીમાં જે પાણી હશે એ સુકાઈ જશે, પાણી સુકાશે અને જે પ્લાસ્ટિકની થેલી છે એના બીજા બધા ભાગે બાજી જશે, બરાબર. એટલે કે આપણા જમીનમાં શું હોય છે? પાણી હોય છે, માટી હોય છે, રેતી હોય છે, આ બધું આપણે જમીનમાં હોય છે. એટલે જમીનમાં પાણી પણ હોય છે. એના પછી છે, એક માટીનું ઢેફું લીધું અને પાણીના ગ્લાસમાં નાખ્યું. તો એમાં આજુબાજુ જોઈએ તો બધું આમ કલરવાળું પણ દેખાશે, જીવડા પણ દેખાશે. એટલે આપણા માટીમાં છે ને જીવજંતુઓ પણ હોય છે, કીડી મકોડા અળસિયું આ બધું પણ હોય છે. એના સિવાય પોષક તત્વો પણ હોય છે, જેમ ખાતર કહીએ એવું પણ હોય છે. આ બધું થયું જમીન. તો જમીનને ખોદીએ તો આપણને શું મળે? રેતી, પથ્થર મળે, માટી મળે, બરાબર. તો આ બધા જે અંશ છે ને એ બધા નિર્જીવ છે, એટલે એમાં જીવ નથી. તો તે અજૈવિક ઘટકો છે. જેનામાં જીવ હોય ને એ ચાલે, હરીફરી શકે, ચાલી શકે, બરાબર. આપણામાં, પક્ષીઓમાં, બધામાં જીવ છે. પછી પાંદડા, પીંછા, સજીવોના અંશ જોવા મળે છે, તો તે જૈવિક ઘટકો છે. વનસ્પતિમાં પણ જીવ હોય છે. તો માટીના ઘટકો છે, એમાં જૈવિક ઘટકો અને અજૈવિક. તો જૈવિકમાં આવે પાંદડા, પીંછા, જીવજંતુઓ. અજૈવિકમાં આવશે રેતી, પથ્થર, માટી, આ બધા અજૈવિક આવશે. એના પછી જમીનમાંથી આપણને શું મળે છે? તો જમીનની અંદરથી આપણને કોલસો મળે, પછી આરસ પહાણ પથ્થર છે તે ધોળો, માર્બલ એ, પછી ગ્રેફાઇટ. તો જે તમારી પેન્સિલ જે બનેલી છે એની અણી છે ગ્રેફાઇટની છે, તે જમીનમાંથી મળે. પછી હીરા, જીપ્સમ, ચૂનો, ખનિજ તેલ. એટલે આપણું જે પેટ્રોલ છે એ બધું ખનિજ તેલમાંથી બને, ડીઝલ, પેટ્રોલ, કેરોસીન ગેસ, તો આ બધું જમીનમાંથી મળે છે. આ સિવાય જમીનમાં છે ને આ બધી ધાતુઓ પણ હોય છે, સોનું, ચાંદી, પારો, તાંબુ, લોખંડ જેવી ધાતુઓ પણ જમીનમાંથી મળે છે, બરાબર. તમે જુઓ તો જમીનમાં અમુક વાર લોખંડની ખીલીઓ અને એ બધું પણ ઘણું બધું પડેલું હોય છે. તો જમીનમાંથી આપણને ઘણી બધી વસ્તુઓ મળે છે. હવે જમીન છે ને અલગ અલગ પ્રકારની હોય છે, બરાબર. કઈ કઈ હોય છે હું તમને બતાવી દઉં.
એક રેતાળ જમીન હોય જેમાં રેતી વધારે હોય, રેતી એટલે કે મોટા કણો, પછી માટીયાળ જમીન એમાં માટી વધારે હોય, અને કાંપની જમીન, તો કાંપની જમીનમાં ફળદ્રુપતા વધારે, એમાં ખાતર વધારે હોય એટલે એમાં પાક વધુ પાકે. તો આ બધું તો અહીંયા હું જમીનના પ્રકાર બતાવી દઉં. જમીનના પ્રકાર જમીનના રંગના આધારે, એટલે કે એનો કયો રંગ છે, રંગ જેમ કે કાળો, પીળો, લાલ, લીલો, બરાબર, તો એના કેટલા પ્રકાર છે રંગના આધારે. એકો રંગના આધારે જમીનનો પ્રકાર, તો જે રંગની જમીન હોય તે પરથી જમીનના પ્રકાર પાડી શકાય છે. એટલે કે જમીન કયા કયા રંગની હોય, રાતો, રાતો એટલે કે લાલ રંગની, માટી એકદમ લાલ હોય તો તેને રાતી જમીન કહેવાય. પછી કાળા રંગની હોય તો કાળી જમીન, તો અમુક માટી તમે જોઈ હશે જે કાળી કાળી હોય એકદમ, જે કુંભા જે માટલા બનાવે એમાં કાળા માટલા પણ આવતા હોય છે કાળી માટીના, તો એ કાળી જમીન. બદામી રંગની હોય તો તે બદામી જમીન તરીકે ઓળખાય છે, એટલે કે જેવો રંગ હોય એવી એનો જમીન. આ થઈ ગયું રંગના આધારે જમીનના પ્રકાર. જમીનના ઘટકોના આધાર, એટલે કે જમીનની અંદર કઈ કઈ વસ્તુઓ છે તો એના આધારે જમીનના પ્રકાર. તો હાજર ઘટકોના આધારે જમીનના પ્રકાર. પહેલું રેતાળ જમીન. તો રેતાળ એટલે કે નામથી જ ખબર પડે કે રેત, એટલે કે જેમાં રેતી વધારે હોય એ જમીનને રેતાળ કહેવાય. તો જે જમીનમાં રેતીનું પ્રમાણ સૌથી વધુ હોય તે જમીનને રેતાળ જમીન કહે છે. આવી જમીનના કણો તરત જ છૂટા પડી જાય છે, એટલે રેતી છે ને એ મોટા કાંકરા હોય, ઝીણીના હોય, માટી ઝીણી હોય, એટલે રેતી છે ને છૂટી હોય. વરસાદ પછી આવી જમીન તરત જ સુકાઈ જાય છે. તો રેતીમાં કણો છે મોટા હોય એટલે જગ્યા વધુ હોય, એટલે પાણી સીધું જમીનમાં નીચે જતું રહે, બરાબર. અને માટીમાં શું હોય, કણો નાના હોય એટલે પાણી છે ને ટકી રહે, જળવાઈ રહે. એના પછી છે માટીયાળ જમીન. નામ પરથી જ ખબર પડે, જો માટી વધુ હોય તો એને કહેવાય માટીયાળ. જે જમીનમાં માટીનું પ્રમાણ સૌથી વધુ હોય તે જમીનને માટીયાળ જમીન કહે છે. વરસાદ પડતા આવી જમીન ચીકણી અને લપસણી બને છે. લપસણી એટલે કે જો એના પર પગ મૂકો તો લપસી પડો એવી, કારણ કે માટી છે એના કણો ઝીણા ઝીણા હોય છે અને એમાં પાણી પણ ચોટી રહે, પાણી નીચે ના ઉતરે જલ્દી. ભેજ વિનાના હવામાનમાં આ જમીન એકદમ કઠણ થઈ જાય છે, એટલે ભેજ ના હોય, વરસાદ ના હોય તો ગરમીની સિઝન હોય તો ત્યારે કડક કઠણ થઈ જાય અને તેમાં તિરાડો પડે છે. તો આવી જમીન તમે જોશો, ખેતરો જોશો તો ઉનાળામાં તિરાડો વાળા દેખાશે અને કઠણ લાગશે, કારણ કે એમાં માટીની જમીન હોય. માટીની જમીન કે કાંપની જમીનમાં જ ખેતી થાય, રેતાળ જમીનમાં ખેતી બહુ જ ઓછી થાય. એના પછી ત્રીજું છે કાંપાળ જમીન. તો કાંપ વધુ હોય એમાં, કાંપ કે સેન્દ્રિય પદાર્થો, તો જે જમીનમાં કાંપ કે સેન્દ્રિય પદાર્થોનું પ્રમાણ વધુ હોય તેને કાંપાળ જમીન કહે છે. સેન્દ્રિય પદાર્થો એટલે કે જે ખાતરમાં જે પદાર્થો હોય એ. તો કાંપાળ જમીન ફળદ્રુપ હોય છે, એટલે કે ત્યાં ઉગાડવામાં આવે તો બહુ ઝડપથી ઉગે અને વધારે પ્રમાણમાં ઉગે. તો આ બધું થઈ ગયું જમીનના પ્રકાર વિશે. એના પછી આપ્યું છે, હવે રેતીવાળી જમીન હોય ને, અહીંયા ત્રણ ઉદાહરણ લીધા છે, બરાબર. અહીંયા કપડું લીધું છે, એમાં માટી લીધી, અરે અહીંયા પહેલામાં લીધું છે રેતી, બીજામાં લીધું છે માટી અને ત્રીજામાં કાંપ. તો પહેલું છે રેતાળ જમીન, આમાં માટીયાળ જમીન અને કાંપાળ જમીન. બધામાં ત્રણેયમાં એક સરખું પાણી નાખવામાં આવે છે ઉપરથી, બરાબર. હવે શું થાય છે, રેતાળ જમીનમાં બધે બધું પાણી નીચે આવી જાય છે, બરાબર. માટીયાળ જમીનમાં શું થાય છે કે પાણી આવે છે પણ થોડું ઘણું પાણી અંદર શોષાઈ જાય છે અને બાકીનું બધું નીચે ઉતરે છે. જો અહીંયા જુઓ તો રેતાળ કરતાં ઓછું પાણી ઉતર્યું, બરાબર, તો બાકીનું પાણી આની અંદર શોષાઈ ગયું હશે. કાંપાળી જમીનમાં શું થાય છે, માટીયાળ કરતાં પણ ઓછું પાણી આવે છે, તો બાકીનું જે પાણી આપણે નાખ્યું એ બધું આની અંદર વધુ શોષાયું. એટલે કે સૌથી ઓછું પાણી રેતાળ જમીન શોષે છે, માટીયાળ જમીન એનથી વધારે, અને કાંપની જમીન સૌથી વધારે પાણી શોષી લે છે. તો આ થઈ ગયું. તો એના આધારે અહીંયા ટીક કરવાનું છે. તો રેતાળ જમીન, માટીયાળ જમીન અને કાંપાળ, અને પાણી ઉતરવાની ગતિ. તો પાણી છે ને રેતાળ જમીનો ફટાફટ ઉતરી જશે બધું, કારણ કે રેતીના કણો મોટા હોય એટલે અહીંયા આવશે ઝડપી. માટીયાળ જમીનમાં આવશે મધ્યમ,
અને કાંપાણ જમીનમાં ધીમે ધીમે ઉતરે. બરણીમાં પાણીનું સ્તર, તો બરણીમાં સૌથી વધારે પાણી રેતાળ જમીનમાં ઉતરશે તો એ આવશે વધુ, માટીયાળ જમીન એનથી વચ્ચે એટલે મધ્યમ, અને કાંપાણ જમીનમાં સૌથી ઓછું. ગળણી પર માટીમાં સંગ્રહાયેલ પાણી, તો રેતાળ જમીનમાં બહુ જ ઓછું પાણી માટીમાં રહેશે, માટીયાળ જમીનમાં મધ્યમ અને કાંપાણ જમીનમાં સૌથી વધુ પાણી માટીમાં શોષાઈ જશે. હવે આ જે પાણી શોષે છે ને એને શું કહેવાય, તો એને કહેવાય ભેજ ધારણ શક્તિ. પાણીનું એક બીજું નામ છે એને ભેજ કહી શકાય, વરાળ હોય એને ભેજ કહેવાય. તો જમીનની પાણી વધુ સંગ્રહી રાખવાની શક્તિને ભેજ ધારણ શક્તિ કહે છે, એટલે કે પાણી એને ટકાઈ રાખે છે, બરાબર, નીચે ઉતરવા ના દે, જમીનમાં ઊંડે ના જવા દે. જ્યારે જમીનને પાણીને છૂટું કરી દેવાની શક્તિને નિતારણ શક્તિ કહે છે, એટલે કે પાણી સંગ્રહ એને ભેજ ધારણ શક્તિ, અને ઉતારે એટલે કે નીચે ઉતારે એને કહેવાય નિતારણ શક્તિ, એની અંદરથી જવા દે. જુદી જુદી જમીનની ભેજ ધારણ શક્તિ અને નિતારણ શક્તિ જુદી જુદી હોય છે. એટલે કે અહીંયા જોયું તો ભેજ ધારણ શક્તિ સૌથી વધુ કાંપાણ જમીનની છે, અને નિતારણ શક્તિ સૌથી વધુ રેતાળ જમીન, રેતાળ જમીનમાં પાણી ખૂબ ઝડપથી નીચે ઉતરી જશે.